નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ યુકેજી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સબ્જેક્ટ ગુજરાતી. રિવિઝન વર્કશીટ નંબર 2. સ્ટાન્ડર્ડ યુકેજી સબ્જેક્ટ ગુજરાતી. આજે આપણે સેમેસ્ટર 1 નું રિવિઝન વર્કશીટ નંબર 2 યાની કે 2 આપણે વર્કશીટ નંબર 2 કરવાની છે. આની પહેલા 1 નંબરની વર્કશીટ કરી, હવે આપણે 2 નંબરની વર્કશીટ કરવાની છે. આપણો ટોપિક છે મૂળાક્ષરો ઓળખીને શબ્દ સાથે જોડો. તો અહીંયા મૂળાક્ષર લખેલા છે એને લગતા અહીંયા શબ્દ લખેલા છે, એની સાથે ઓળખીને આપણે એની સાથે જોડવાનો છે. ઓકે, ક ટ મ ચ લ ષ ને ખ. કમળનો ક, ટપાલીનો ટ, મરચાનો મ, ચકલીનો ચ, લખોટીનો લ, સસરાનો સ, અટારાનો ખ. એટલે અહીંયા એના શબ્દ આપેલા છે. ટપાલી, ગોરચુ, ચકલી, કમળ, સસરું, ખટારો ને લખોટી. તો તમારે ઓળખીને એના છૂટા જોડવાના છે. ક કમળનો ક, અહીંયા શું ગોતવાનું તમારે? ક મ અળ. આ શું છે? ટપાલી, મરચું, ચકલી ને ક મ અળ. તો તમારે ક કમળ સાથે જોડવાનું છે. આ કોને આ કમળ સાથે આવી રીતે આપણે જોડીશું. જોડું એના પછી છે, આ શું છે? ટ. અહીંયા શું ગોતવાનું? ટપાલી. તો લખોટી, ખટારો, સસરું, કમળ, ચકલી, મરચું ને ટપાલી. તો ક્યાં તમારે જોડવાનું? ટ ને ટપાલી સાથે જોડવાનું. સરસ. તો આ ટ ને આવી રીતે ટપાલી સાથે શું કરશું? આપણે જોડીશું. જોડું, વેરી ગુડ. આ શું છે? મ. મ શેનો મ થાય? મ મરચાનો મ. તો અહીંયા આપણે શું ગોતવાનું છે? મરચું. લખોટી, ખટારો, સસરું, કમળ, ચકલી ને મરચું. તો આપણે ક્યાં જોડવાનું? અહીંયા મ સાથે, મરચા સાથે. મ મૂળાક્ષર મને શબ્દ મરચું સાથે જોડવાનું. થઈ ગયું. એના પછી છે, આ શું છે? ચ. ચ ચકલીનો ચ. આપણે શું ગોતવાનું? ચકલી. ટપાલી, મરચું ને ચકલી મળી ગઈ આપણે ચકલી. તો આપણે ચ ને ચકલી સાથે આવી રીતે જોડવાનું. અહીંયા સુધી થઈ ગયું. હવે એના પછી આ શું છે? લ. લ શેનો લ થાય? લ લખોટીનો લ. તો લ લખોટીના લ ને આપણે શું કરશું? શું કરવાનું? લ લખોટીના લ ને લખોટી સાથે જોડવાનું. એટલે અહીંયા લ લખેલું છે, અહીંયા લખોટી લખેલી છે. તો આને લ ને લખોટી સાથે આવી રીતે આપણે જોડીશું. અહીંયા સુધી જોયું. સરસ. હા, શું છે? સ સસલાનો સ. અહીંયા આપણે શું ગોતવાનું? સ સ લુ. તો ટપાલી, મરચું, ચકલી, કમળ ને સસલું મળી ગયું. સસલું. આ સ ને આ સસલા સાથે શું કરવાનું? આપણે જોડવાનું. તો આ સ ને સસલા સાથે આવી રીતે આપણે જોડીશું. જોડાઈ ગયું. સરસ, વેરી ગુડ. હવે આપણે શું કરવાનું છે એના પછી? આ શું છે? ખ. ખ શેનો ખ થાય? ખ ખટારાનો ખ. તો આપણે ખટારો ગોતવાનો છે. ટ પાલી, મ ર ચુ ચ પલી, ક મળ, સ સલુ, ખટારો મળી ગયો. ખટારો મ. તો ખ ને ખટારા સાથે આપણે જોડીશું. તો ખ ને આવી રીતે ખ ખટારા સાથે આપણે જોયું. કોની સાથે જોડ્યું? મને ખટારા સાથે જોડ્યું. તો આપણે કોને કમળ સાથે જોડ્યું, ડોને ટપાલી સાથે જોડ્યું, મને મરચા સાથે જોડ્યું, જને ચકલી સાથે જોડ્યું, લને લખોટી સાથે જોડ્યું, સને સસલા સાથે જોડ્યું ને ખને ખટારા સાથે જોડ્યું. અહીંયા સુધી આપણે થઈ ગયું. પછી અહીંયા બીજો આપણો પ્રશ્ન આવે છે, એમાં ટોપિક છે આપણો સાચા શબ્દ લખો. શું છે? સાચા શબ્દ લખો. તો આપણે સાચા શબ્દો લખવાના છે. અહીંયા આડા સોડા આપેલા છે, આપણે એને સરખા ગોઠવવાના છે. ઓકે, તો કેવી રીતના છે? અહીંયા છે ર ખ થ ર ડ વ ન ઉ ગ ખ ગ ખ ક ક ડ થ ખ ણ ણ ચ ગ ચ થ મ
રીતે તમને બધા આડા સવડા શબ્દો આપેલા છે તો એ શબ્દોને તમારે સાચી રીતના ગોઠવવાના છે તો કઈ રીતના આપણે ગોઠવશી રોખો એવો કોઈ શબ્દ બને ન બને તો શું બને ઘોરો આપણે શું લખવાનું ઘોરો આ બહેનો શબ્દ હ ઘર હોય ને આપણે ઘરમાં રહીએ તો શું છે ઘોરો થોરો તેનો કઈ શબ્દ બને થરનો કઈ શબ્દ ન બને તો આવી રીતે ઉલટું કરી નાખી રોથો અહીં શું લખવાનું આપણે રોથો હ તમે બધાએ જોયું છે ને રથ હ સરસ આ શું છે ડવ ઈ તો ડવ એવો તો કઈ શબ્દ ન બને બને ન બને તો આપણે વોડો બેનો વોડો તો આપણે લખવાનું વોડો જો બની ગયો ને શબ્દ વોડો એના પછી આપણે નો એવો કોઈ શબ્દ બને છે નથી બનતો તો આપણે આ બનાવી ઉન અહીં આપણે શું લખશી ઉન જો બની ગયું ને ઉન ઉનના કપડા આપણે પહેરીએ ક્યારે પહેરીએ શિયાળામાં ઠંડી લાગે ત્યારે ઉન ગરમ હોય ને સરસ ગમો ગમો એવો કોઈ શબ્દ બને નહીં તો આપણે આ મોટું પણ નાખવાનું મોગો અહીં આપણે શું લખશી પહેલા મોગો તમને બધાને મોટું શાક ખાવે ને મો તાસુ થયું મોગો એના પછી છે ગોકો ગોક કઈ શબ્દ બને ન બને તો આપણે ઉલટું પણ નાખવાનું પેલા શું લખવાનું ઓ પછી શું લખવાનું ગો ઓ ગો હો આપણે શેનાથી ચાલીએ ગોક થી તો ગોક તો કોઈ શબ્દ ન બન્યો ગોક એટલે આપણા જે પોગે થી આપણે ચાલીએ ને ગોક થઈ ગયું પછી પોક એવો કોઈ શબ્દ બને પોક જેવો ન બને તો આપણે ઉલટું પણ નાખવાનું પોક પોક તમે બધા કોકમાં ચા પીઓ છો ને હા બેબી કપ અહીંયા છે એમાં સરસ તો આપણે આ ઉલટું પણ નાખ્યું તો શું થઈ ગયું કોક ફરી પાછા અહીંયા એવી જ રીતે આપેલા છે આડા સવડા છે એટલે તમારે બધાને લાઈનમાં ગોઠવવાના છે તો કેવી રીતે આપણે એને લાઈનમાં ગોઠવશું જો ડ થ તેને કેવી રીતે આપણે ગોઠવવાનો ડ ડ થ એવો કોઈ શબ્દ બને છે નથી બનતો તો આપણે એને કેવી રીતના ગોઠવવાના થ ને ડ બની ગયો શબ્દ તો તમારે શું લખવાનું થ ડ બની ગયું ઝાડું હોય એને ઝાડવા નીચે જે ઝાડું ઝાડું થડ હોય એને શું કહેવાય થોડ એ આપણો શબ્દ બન્યો સરસ પછી છે ખણ એવો કોઈ શબ્દ આવે ખણ ન આવે એટલે ઉલટું પણ નાખવાનું નખ શું થયું નખ તાય આપણે શું લખશું નખ તો આપણા હાથમાં નખ હોય પગમાં હોય નખ હોય ને હ તે શબ્દ બન્યો ખણ એ તો કઈ શબ્દ ન બને એટલે ઉલટું પણ નાખ્યું એટલે નખ અને શબ્દ બની ગયો એના પછી છે ભણચ ભણચ એવો કઈ શબ્દ બને ન બને બને ન બને એટલે ઉલટું પણ નાખ્યું ચ ભણ હ તો ચણ છે એ એક શબ્દ બને છે તો ચણ કોણ ખાય હ પક્ષીઓ ખાય એ બધાને આપણે ચણ નાખી એને શું કહેવાય ચણ ભણચ એવો તો કોઈ શબ્દ ન બને અહીં આપણે લખવાનું ચ ભણ ચ લખાઈ ગયું તો શબ્દ બની ગયું ને હવે એના પછી ગજ એવો કોઈ શબ્દ બને ગજ ન બને એને ઉલટું પણ નાખવાનું તો શું થાય જ ગ અહીં શું લખશું આપણે જોગ આપણે પાણીનો જોગ હોય છાશનો જોગ હોય ને તો એવા જોગને જ્યુસનો જોગ હોય તો ગ જેવો શબ્દ ન બને એને ઉલટો બને એટલે જોગ એટલે જગ બની ગયો એના પછી ઠમ ઠમ છે એવો કોઈ શબ્દ બને ન બને એને ઉલટું પણ લખ્યું મોઠ આપણે લખી મો ઠ તો મઠ શું છે મઠણ છે આપણે મગ જેમ બાફીને ખાઈ શાક ખાય એમ મઠનું પણ શાક થાય એ પણ આપણે બાફીને ખાય ખાઈ શકીએ ને હા તો ઠમ શબ્દ ન બન્યો મઠ એ શબ્દ બની ગયો હવે એના પછીનો નેક્સ્ટ છે ઓળો ઓળો છે નહીં તો શું છે ઓળો હ શું છે લાકડો પછી હ તેને આપણે ઉલટું છે આને ચિત્તું કરવાનું હો ઓળો ખેતી કરે ત્યારે હળનો ઉપયોગ થાય છે તો શું કહેવાય અળો
પેલું ચિત્તો કર્યું તો હ અણ પ્રિવિયમ શઈ શઈ એવો કોઈ શબ્દ બને ના બને તો ઉલટું કરી નાખો ઈ શ અહીંયા પણ શું લખશું ઈ શ હ ઈશે ઈ શબ્દ બેનો હ સ ઈ નો બને ઈ શ આપણે સ્વર વ્યંજન શીખતા હોય ત્યારે મારીને ઈ હ જ્યારે લો લાગતો ખાટલો હોય એના પાયા પાયો હોય એને શું કહેવાય ઈ શ કહેવાય શું કહેવાય ઈ શ શું લખ્યું ઈ શ તો આપણે શું શું શીખા મૂળાક્ષરો ઓળખી શબ્દ સાથે જોતા પહેલા મૂળાક્ષરો ઓળખા પછી શબ્દ ઓળખા મૂળાક્ષરને શબ્દ સાથે આપણે જોડ્યા એના પછી છે સાચા શબ્દ લખો તો આપણે શું શીખા સાચા શબ્દ લખો તો અહીંયા આડા સવડા શબ્દ બી સાઈડ આપેલા છે એને ઉલટા લખવાના છે આપણે એને ચિત્તા લખવાના છે રોગ એવો શબ્દ ન બને તો ઊંધું બનાવવાનું ઘોર એવો શબ્દ બન્યો તો આપણે સાચા શબ્દ લખ્યા આડા સવડા શબ્દને સવડા ઉઠવા પછી એને આપણે લખ્યું મૂળાક્ષરો ઓળખી શબ્દ સાથે જોડ્યા આડા સવડા શબ્દ ઓળખી ને સવડા શબ્દ આપણે લખ્યા સાચા શબ્દ આપણે લખ્યા તો આપણી આ વર્કશીટ નંબર કઈ હતી વર્કશીટ નંબર 2 હતી થેન્ક યુ ફોર જોઈનિંગ અસ